કેમ છો વાહલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ ચાર વિષય સામાન્ય જ્ઞાન. ધોરણ ચાર વિષય સામાન્ય જ્ઞાન. અગાઉ આપણે 1 થી 13 પાઠ સુધી ભણ્યા ને, એનો અભ્યાસ કર્યો, એના વિશે લગતું લેસન, ગૃહકાર્ય દરેક કર્યું, સરસ સુંદર અક્ષરે, કંઈ પણ બાકી રાખ્યું નહીં, અને એનું મોઢે પણ કર્યું, વાંચન પણ કર્યું છે. જે સવાલ પૂછશે આમાં મૂલ્યાંકનમાં, એ બધા જ સવાલ તમને આવડતા હશે ને? હા, મને ખબર છે બધું જ તમને આવડે છે. તો ચલો જોઈએ મૂલ્યાંકને, એટલે કે તમને શું શું આવડ્યું છે તે ખબર પડી જશે, જેવી રીતના પ્રશ્નપત્ર કહીએ તે રીતે. તો શું છે મૂલ્યાંકન એક, એમાં પ્રશ્ન એક, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. કૌંસમાં શબ્દો આપ્યા છે બાજુમાં, એમાંથી જે સાચો જવાબ આવતો હોય એ અહીં ખાલી જગ્યામાં લખવાની છે. તો આપણે ચલો પહેલી ખાલી જગ્યા વાંચીશું. હા, જો તમે અગાઉ પાઠ ભણ્યા હશો તો તમે ફટાફટ મને ખાલી જગ્યા પૂરી કરવાય નહીં તો તમે જવાબ લખી દેશો. તો ચલો પહેલી ખાલી જગ્યા હું વાંચું છું, હો તૈયારી રાખજો. 1 લિટર બરાબર ખાલી જગ્યા મિલિલિટર. જોયું હતું ને તમે વજનવાળા પાઠમાં, આ એમાં 1 લિટર બતાવ્યું હતું, એમાં કેટલા મિલિમીટર, 1000 હતા કે 100? તો ખાલી જગ્યામાં લખીશું 1 લિટર બરાબર 1000 મિલિલિટર. બીજા નંબરની ખાલી જગ્યા, 9 મેટ્રિક ટન બરાબર ખાલી જગ્યા કિલોગ્રામ, કેટલા, 90 કે 9000? કેટલા, 90 કે 9000? 9000. 9 મેટ્રિક ટન બરાબર 9000 કિલોગ્રામ. મીંડા ભૂલી ન જવાય, ખાસ ધ્યાન રાખજો. 2 લખશો કે 1 લખશો તો એ ખોટું પડી જાય, ગણી અને 3 છે કે નહીં, 1000 પા, એ ખાસ ધ્યાન રાખજો. આગળની ખાલી જગ્યા મિત્રો, વિધાનસભા ગૃહ ખાલી જગ્યામાં આવેલું છે, જોયું તું ને કઈ જગ્યાએ કઈ કઈ ફરવાલાયક સ્થળો આવ્યા છે તે? સુરત કે ગાંધીનગર? ગાંધીનગર. તો ખાલી જગ્યા બની વિધાનસભા ગૃહ ગાંધીનગરમાં આવેલું છે. આગળની ખાલી જગ્યા જોઈએ મિત્રો, ગુજરાત વિસ્તારમાં સૌથી મોટો જિલ્લો ખાલી જગ્યા છે કચ્છ કે પાટણ? મેં તમને ખાસ આવી રીતે કહ્યું હતું, નાનો અને મોટો જિલ્લો પરીક્ષા દરમિયાન ખાસ પૂછાય સવાલ, ખાલી જગ્યા ખરા ખોટા જોડકા દરેક રીતે આ સવાલ પૂછાઈ શકે છે. તો કચ્છ જવાબમાં, ગુજરાતના વિસ્તારમાં સૌથી મોટો જિલ્લો કચ્છ છે. આગળ જોઈએ, સાદી ગણતરી કરવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે કેલ્ક્યુલેટર કે ટેલિફોનનો? કેલ્ક્યુલેટરનો, ગણતરી કરવો અને સરવાળા બાદ બાકી તે જવાબમાં લખ્યું મેં કેલ્ક્યુલેટર. સાદી ગણતરી કરવા માટે કેલ્ક્યુલેટરનો ઉપયોગ થાય છે. આગળની ખાલી જગ્યા, ઝીણા અક્ષરો મોટા જોવા ખાલી જગ્યા લેન્સનો ઉપયોગ થાય છે બહિર્ગોળ લેન્સ કે ટેલિસ્કોપ? ટેલિસ્કોપ મને તો ખબર છે, બહિર્ગોળ લેન્સ તમે ભણી ગયા છો આગળ પાઠોમાં, તો ફટાકથી જવાબ લખી દઈશું ને અહીં. બહિર્ગોળ લેન્સ, ઝીણા અક્ષરો જો મોટા જોવા બહિર્ગોળ લેન્સનો ઉપયોગ થાય છે. અહીં ખાલી જગ્યા પૂરી થઈ. હવે જોઈએ બ, નીચે આપેલા વિધાનોમાં ખરા વિધાન સામે ખરાની નિશાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો, સાચું અને ખોટું. તમે શોર્ટમાં શું કહેશો, સાચું અને ખોટું? તો ચલો પહેલું વાક્ય હું વાંચું છું, તમે તૈયાર રહેજો. શું બોલવું, જવાબ સાચું બોલવું કે ખોટાની નિશાની બોલવી તે? સાણંદ તાલુકો અમદાવાદ જિલ્લામાં આવેલો છે. હા, સાચું ને? હા, કેટલા બધા જવાબ કીધો સાચો, બરાબર. તો તમે બરાબર અભ્યાસ કર્યો છે. સાણંદ તાલુકો અમદાવાદ જિલ્લામાં આવેલો છે, સાચું. ખેડા જિલ્લાનું જિલ્લા મથક ખેડા? ના. તો વાક્ય કેવું છે, ખોટું. તો નિશાની ખોટાની. ચલો ખરા ખોટા પૂરા. આગળ જોઈએ પ્રશ્ન બે, નીચે આપેલું દરેક ચિત્ર ઓળખી, ચિત્ર ઓળખવાના છે તે પાંદડું જે વૃક્ષનું છે તે વૃક્ષનું નામ બોક્સમાંથી પસંદ કરી અને ખાલી જગ્યાઓ લખવાની છે. પરીક્ષામાં પણ આવા ચિત્ર આપ્યા હશે અને બોક્સ પણ આપેલું હશે, હો તમે ખાસ ધ્યાન રાખજો, આડાઅવળા નામ થઈ ન જાય. પહેલું છે શેનું ચિત્ર છે, કયા પાંદડાનું છે? મેં તમને શીખવાડ્યો તો પહેલો પાઠ, ખબર છે ને વિવિધ પાંદડાઓના આકારોમાં. તો પહેલું છે પપૈયો.
બીજું છે બળનું પાંદડું. શેનું છે? બળનું પાંદડું. થઈ ગયો, ખબર પડી ગઈ ને? પરીક્ષામાં જરૂર નથી કે આજ બે પૂછાય, બીજા પાંદડા પૂછાય, તો માટે ખાસ ધ્યાન રાખવાનું મિત્રો. આગળનો પ્રશ્ન જોઈએ. નીચે કેટલાક વિજ્ઞાની અને તેમના શોધોના ચિત્ર આપ્યા છે, તે શોધમાંથી ખાલી જગ્યા અને તેનું નામ લખવાનું છે. આ મેં તમને આગળના પાઠમાં શીખવાડ્યા હતા ને, કયા વૈજ્ઞાનિકે આપણા માટે શોધ કઈ પૂરી પાડી છે તે લખવાની છે. નામ આપેલા છે એમના અને આપણે તે શોધનું નામ લખવાનું છે. ચિત્ર પરીક્ષા દરમિયાન આપેલા હશે, ચિત્ર જોઈને ફટાકથી આપણે તો નામ લખી દઈશું. ચલો, કોણ છે આ વૈજ્ઞાનિક જોઈએ તો જ્હોન લુઈસ લોગી બેયર્ડ. એમની શેની શોધ કરી હતી? આની શેની છે? આ તમારા માટે ખાસ પ્રિય વસ્તુ, ટેલિવિઝન. હવે આગળ છે કોણ વૈજ્ઞાનિક જોઈએ. થોમસ આલ્વા એડિસન. શેની શોધ કરી છે? આ શેની શોધ છે? આ વીજળીનો ગોળો. પરીક્ષા દરમિયાન આપેલું જ હશે ચિત્ર, શેનો છે? વીજળીનો ગોળો. ખબર પડી ગઈ ને? ચલો આગળ જોઈએ. નીચે આપેલા દરેક વાક્યમાંથી ખોટો શબ્દ પર ચેકો મારી અને વાક્ય કેવું કરવાનું છે? સાચું બનાવવાનું છે. સાચા શબ્દ પર ચેકો ન મરી જાય તે ખાસ ધ્યાન રાખજો, નહીં તો વાક્ય ખોટું પડી જશે. ગુજરાતનો સૌથી ઊંચો પર્વત ચોટીલો કે ગિરનાર છે? ઊંચો પર્વત કયો? તો મને તો ખબર છે ગિરનાર, તમને ખબર છે ને? તો કોના પર ચેકો મારીશું? ચોટીલો ઉપર. શેના પર ચેકો મારીશું? ચોટીલો પર. ગુજરાતનો સૌથી ઊંચો પર્વત ગિરનાર છે. ગુજરાતનો સૌથી ઊંચો પર્વત ગિરનાર છે. કચ્છના નાના રણમાં ઘુડખરનું કે રીંછનું અભયારણ્ય છે? ખબર છે ને કચ્છના નાના રણમાં શેનું અભયારણ્ય હતું? ઘુડખરનું. તો રીંછ ઉપર આપણે શું કરવાનું? છેકો મારવાનો. કચ્છના નાના રણમાં ઘુડખરનું અભયારણ્ય છે. આગળ જોઈએ મિત્રો. મને તો બધું આવડે છે, તમને પણ યાદ જ છે, એટલે તમને તો મારા કરતા ફટાફટ લખવા માંડ્યા છો, હે ને? જવાબ બોલવાય માંડ્યા છો ફટાફટ, આવડશે ને? અત્યારે પણ એવી સ્પીડ રાખજો. હા, સરદાર વલ્લભભાઈ પટેલ કે જવાહરલાલ નહેરુ લોખંડી પુરુષ તરીકે જાણીતા છે. પટાકથી બોલી લીધું લો તમે તો, સરદાર વલ્લભભાઈ. તો હું જવાહરલાલ નહેરુ પર ચેકો મારી દઉં ને? હા, તો ચલો મારી દીધો. હવે હું વાંચું છું. સરદાર વલ્લભભાઈ પટેલ લોખંડી પુરુષ તરીકે જાણીતા છે. સરસ મજા, તમને તો બહુ આવડી ગયું છે. મધર ટેરેસા કે ઇન્દિરા ગાંધી પ્રથમ મહિલા વડાપ્રધાન હતા? કોણ મહિલા પ્રથમ વડાપ્રધાન હતા? ઇન્દિરા ગાંધી. મધર ટેરેસા તો ગરીબોના મસીહા હતા, તેના પર ચેકો મારી છું. ઇન્દિરા ગાંધી પ્રથમ મહિલા વડાપ્રધાન હતા. હવે જોઈશું પ્રશ્ન ત્રણ. અ નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર એક બે શબ્દોમાં લખવાના છે. આ રીતે શબ્દોમાં લખવાના છે, આખું વાક્ય લખવાનું નથી, માત્ર શબ્દમાં જ લખવાના છે. બનાસ નદી પર કયો બંધ છે? કયો બંધ છે? દાંતીવાડા. કમાટી બાગ ક્યાં આવેલો છે? જવાબમાં વડોદરા. લખીશું જવાબ, વડોદરા. સૂર્ય મંદિર ક્યાં આવેલું છે? મોઢેરામાં. સૂર્ય મંદિર મોઢેરામાં છે. વડનગર કયા જિલ્લામાં આવેલો તાલુકો છે? મહેસાણા. જવાબમાં લખીશું મહેસાણા. તાપી જિલ્લાનું જિલ્લા મથક કયું છે? વ્યારા. મેં તમને ખાસ ધ્યાન કીધું હતું ને, જોડણીમાં ભૂલ ના પડે તો આવી ગયું ને વ્યારા. હવે જોઈએ આગળનું ચિત્ર પ્રશ્ન. નીચે આપેલું દરેક ચિત્ર ઓળખી સંદેશા વ્યવહારનું સાધનનું નામ બોક્સમાંથી પસંદ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે. શું કીધું છે? અહીં આ બધા સંદેશા વ્યવહારોના નામ છે ને, મેં આગળના પાઠમાં કીધું હતું ને, આગળના અભ્યાસમાં એ બધા એક જગ્યાથી બીજી જગ્યાએ સંદેશો મોકલવા માટેના આ બધા સાધનો છે, એના જવાબ અહીં બોક્સમાં આપેલા છે. પણ કેવા છે? આડા અવળા. તો આપણે ચિત્ર જોઈશું, બોક્સમાંથી નામ પસંદ કરી સાચું જ પસંદ કરીને લખવાનું છે. જેમ આપી છે એમ ઉતારી ન દેતા. તો જે પહેલું છે આ તો દરેકને આવડે, મારે તો કંઈ શીખવાડવા જેવું છે નહીં. શું છે? મોબાઈલ ફોન. મોબાઈલ ફોન. આ છે ઉપગ્રહ. આકાશમાં મેં કીધો હતો નો ઉપગ્રહ, અહીં આપેલું છે ઉપગ્રહ.
पोस्टकार्ड, पोस्टकार्ड खबर पड़ी गई ने चित्रों, परीक्षा दरमियान बीजा चित्रों पोछाय तो पण तमने आवडवा जोईए हो, જેમ તમે અત્યારે જવાબ આપ્યો છે એમ પરીક્ષામાં પણ આપવાનું રહેશે. હવે આગળ જોઈએ. આગળ શું છે પ્રશ્ન મિત્રો? કયો આયા આપણે પ્રશ્ન 4? મજા આવે છે ને મૂલ્યાંકન શીખવાની. તો પ્રશ્ન 4 માં પણ એવો જ છે, જુઓ ચિત્ર જ છે. નીચે આપેલું દરેક ચિત્ર ઓળખી રમતના સાધન સાથે સંબંધિત રમતનું નામ બોક્સમાંથી પસંદ કરી અને ખાલી જગ્યાઓ પૂરવાની છે. ચિત્રો આપેલા છે, જવાબ પણ આપેલા છે, પણ આડાઅવળા અને આપણે નામ લખવાનું. મને તો બધી રમતોના નામ આવડતા હતા હો, બધી. આ સિવાય પરીક્ષામાં બીજી રમત પૂછાય તો પણ હું તો લખી શકું, તમે લખશો ને. ચલો જોઈએ. આ પહેલી શું છે? હોકી. અરે ફટાફટ તમે તો જવાબ બોલી ગયા. શું છે? હોકી. આ છે ફૂટબોલ. શું છે? ફૂટબોલ. આ છે ટેબલ ટેનિસ. ટેબલ ટેનિસ આવડી ગયું ને? સરસ, હોશિયાર. હવે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 4 બ. બોક્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી મને ઓળખી મારું નામ લખવાનું. જોયું તું ને આવો પ્રશ્ન આપણે પાઠ દરમિયાન ઉપર આપ્યા છે. ટેસ્ટર, લેપટોપ અને વેક્યુમ ક્લીનર જે નામ આપતા હોય એ લખવાના છે સાચો જવાબ. હું ઘરની સફાઈ કરવામાં ઉપયોગી છે. કોણ ઘરની સફાઈ કરે છે? વેક્યુમ ક્લીનર. વેક્યુમ ક્લીનર જવાબ લખો. આગળનો સવાલ મિત્રો, વિદ્યુત પ્રવાહની હાજરી તપાસવા માટે મારો ઉપયોગ થાય છે કોનો? ટેસ્ટર. શેનો? ટેસ્ટર. આગળ જોઈએ. ક. નીચે અ વિભાગમાં સામે બ વિભાગમાં સાચો ઉત્તર શોધીને લખવાનો છે. આ બધા અમા રાજ્યો, બમાં રાજધાનીઓ, અમાં રાજ્ય અને બમાં રાજધાની, એનો સાચો જવાબ અહીં લખવાનો છે. સામે સાચો જવાબ લખવાનો, આ જોઈને અહીં ઉતારવાનું નથી. અહીં સાચો જવાબ આવે એ જ લખવાનો છે. બધી રાજ્યો અને બધી રાજધાનીઓ ખબર છે એટલે મને તો તમને બધા આવડતા જ હશે. તો પહેલું રાજ્ય કયું છે? ઓડિશા. ઓડિશાની રાજધાની ભુવનેશ્વર. કઈ છે ઓડિશાની? તો ભુવનેશ્વર. ત્રિપુરાની અગરતલા. ત્રિપુરાની રાજધાની અગરતલા. આગળ છે રાજસ્થાન. રાજસ્થાનની જયપુર. રાજસ્થાનની જયપુર. આ રીતે પરીક્ષા દરમિયાન ખાસ જોડકા પૂછાય તો ખાસ ધ્યાન રાખો ને, એ જવાબ આપ્યા હોય એ જ લખવાના છે, તમારે જાતે જવાબ લખવાના નથી. હવે આગળનો પ્રશ્ન જોઈએ. નીચે આપેલું દરેક ચિત્ર ઓળખી તેની ચિત્ર આપે છે એને ઓળખી તેની સામે તે માટે ઓળખ શબ્દ આપણે કયા નામથી એમને બોલાવીએ છીએ તે બોક્સમાંથી પસંદ કરી અને ખાલી જગ્યાઓ પૂરવાની છે. ચલો પહેલો પ્રશ્ન છે એટલે કે પહેલું કોનું ચિત્ર છે? સુભાષચંદ્ર બોઝ. એ બોક્સમાંથી નામ આપેલું છે. સુભાષચંદ્ર બોઝને કઈ રીતે ઓળખાતા? આઝાદ હિંદ ફોજ તરીકે, એવી રીતે ને? હા, તો એ બોક્સમાં નામ છે. હા, બોક્સમાં નામ છે તો જ લખીશું. જો નહીં હોય તો આપણો જવાબ કેવો હશે? ખોટો. તો આપણો જવાબ કેવો હશે? ખોટો. સુભાષચંદ્ર બોઝ, આઝાદ હિંદ ફોજ. પછી આ કોણ છે? ડોક્ટર અબ્દુલ કલામ. શાના માટે પ્રચલિત છે? મિસાઇલ મેન. શેના માટે? મિસાઇલ મેન. હવે આગળ જોઈએ શું છે પ્રશ્ન 5 બ. શું છે બ? નીચે આપેલું દરેક ચિત્ર ઓળખી શસ્ત્રનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યા લખવાની છે. મને આ બધા ચિત્રો તમારી સાથે મેં અભ્યાસ કર્યો તો તમને યાદ જ હશે ને, જેમ મને યાદ છે એમ તમે પણ બધા લડાયક યુદ્ધમાં જે અસ્ત્ર શસ્ત્ર વપરાતા એ મેં કીધું હતું ને, પહેલાંના જમાનામાં જુદા વપરાતા, અત્યારના જમાનામાં એવા ચિત્ર. આ પરીક્ષામાં જરૂર નથી કે આ બે ચિત્ર આવે, ગમે તે ચિત્ર આવી શકે, પણ તમને આવડે છે એટલે તો તમે ગમે તે ચિત્ર પૂછાયું હોય તમે તો ફટાકથી જવાબ લખી દેશો, જેમ અત્યારે લખો છો ધમાધમ, એટલે ફટાફટ જવાબ આપો છો એમ. તો ચલો ફટાફટ જોઈએ પહેલું ચિત્ર. આહા, બોલી ગયા. કયું છે? વિમાનવાહક જહાજ. બરાબર, વિમાનો મેં તમને કીધું હતું ને, તો કયું છે? વિમાનવાહક જહાજ. પછી આ લડાયક વિમાન છે ને જવાબ અહીં? હા, લડાયક વિમાન. ચલો આગળ જોઈએ. નીચે આપેલું દરેક ચિત્ર ઓળખી નામાંકિત મહિલાઓનું બોક્સમાંથી નામ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે. બોક્સમાંથી આ બેન
જે મહિલાઓ છે એમના નામ આપણને ખબર છે તે બોક્સમાંથી જોઈ અને નીચે લખીશું. પહેલાં કોણ છે મહિલા, કોણ છે નામાંકિત એટલે કે પ્રચલિત મહિલા? એમ એસ સુબ્બુલક્ષ્મી. કોણ છે? એમ એસ સુબ્બુલક્ષ્મી. પછી આ બીજા કોણ છે? બચેન્દ્રી પાલ છે. અહીં જવાબ હા, બચેન્દ્રી પાલ. મેં તમને વારંવાર કીધું છે બોક્સમાં તમને ભલે આવડતું હોય જવાબ જોવો, અહીં બોક્સમાં છે. તમને આ બીજું નામ લખ્યું હોય અને બોક્સમાં અહીં આપ્યું જ ના હોય તો તમારો જવાબ કેવો રહેશે? પરીક્ષા દરમિયાન ખોટો પડશે, માટે બોક્સમાં નામ આપ્યું હોય તો જ જવાબ નીચે લખજો. ચલો હવે આગળ જોઈએ. નીચે આપેલી દરેક શ્રેણીના તરત પછી કયું પ્રતીક આવશે? આ તો તમને ખૂબ જ રમૂજી છે ને, મજા આવી હતી ને આ પાઠ દરમિયાન. મારા કરતાં ફટાફટ ઉતાવળ રાખી હતી તમે કરવામાં. તો ચલો પહેલું શેનું આ છે, શું કીધું તું મેં? સ્વસ્તિક, એટલે સાથીઓ. શું? સ્વસ્તિક. એમાં ચલો રાઉન્ડ કેટલા કરે છે? આમાં એક, આમાં બે, આ સ્વસ્તિકમાં બે, આ સ્વસ્તિકમાં એક, બે અને ત્રણ. તો આગળ કેટલા આવશે? આ એક, આ બે, આ ત્રણ. તો આગળ જશે ચાર. એક, બે, ત્રણ અને ચાર. તમારો જવાબ બની ગયો ને. આગળનું ચિત્ર જોઈએ. આ ગોળ છે, વર્તુળ છે, એમાં ચાર ખાના આપ્યા છે. આ વખત આ બાજુનું ખાનું, પછી નીચેનું ખાનું પૂરી બતાવ્યું હતું, જોયું ને. ત્રીજામાં આ ખાનું બનશે, એક, બે અને ત્રણ ખાના. તો તમારો આગળનો જવાબ હશે આ ખાનાવાળો. તો પછી જવાબમાં આપણે એ કર્યું છે ને, હા, મેં તમને કીધું હતું ને એક એકમાં બધું કરી દેવાનું, એટલે પછી જે વધે આપણો જવાબ. મેં કર્યું ને આ તો હતું, આ આનું અહીં કર્યું, આનું મેં અહીં કર્યું, મારો આ જવાબ હતો. થયો ને? આવડી ગયું ને? મજા આવી ને? મૂલ્યાંકન કેમ તમને મજા આવી? કેમ કે તમને બધું આવડતું જ હતું એટલે તમે ફટાફટ મૂલ્યાંકન કરી શકે. જો તમે આ રીતે દરરોજ અભ્યાસ કરશો તો તમને બધું સરસ મજાનું આવડી જશે. તો ચલો હવે આપણે હોમવર્ક મેળવી લઈએ મૂલ્યાંકનનું. ચલો મિત્રો જોઈ લો. તમે સામાન્ય જ્ઞાન વિષયની જે તે વિષય બનાવ્યો હોય એટલે કે નોટ બનાવી કે ચોપડો બનાવે તો એમાં લખીશું મૂલ્યાંકન એક. ચોપડો જ બનાવેલ હશે બધાએ ખાસ. મૂલ્યાંકન એક, એમાં લખીશું પ્રશ્ન એક ખાલી જગ્યા, પ્રશ્ન બે ખરા ખોટા, પછી પ્રશ્ન બે અ, એમાં આ બે ચિત્ર દોરવાના નથી, માત્ર સામે નામ જ લખવાના છે. હેડિંગ મારીને એક બે કરી અને નામ જ લખવાના છે. પછી પ્રશ્ન બે બ જોઈએ, એમાં મેં અગાઉ શીખવાડ્યું હતું કે વૈજ્ઞાનિકનું નામ સ્થિરનું નિશાન કરીને જવાબ લખવાનો છે. આગળ જોઈએ પ્રશ્ન બે, ક, એમાં પણ આ રીતે જ લખવાનું છે. પ્રશ્ન ત્રણ જોઈએ, એમાં સવાલ લખવાનો, વચ્ચે તીરનું નિશાન કરી અને જવાબ લખવાનો. તીરનું નિશાન કરી અને જવાબ લખવાનો, આખા વાક્યમાં લખવાનો નથી, માત્ર શબ્દમાં જ લખવાનો છે. પ્રશ્ન ત્રણ બ, ચિત્ર દોરવાના કે ચોંટાડવાની ઝેરોક્સ કરવાની નથી, માત્ર જવાબ જ લખવાના છે. પ્રશ્ન ચાર અમાં પણ માત્ર જવાબ લખવાના છે, નંબર આપી બમાં હેડિંગ મારી સવાલ એક કરી વચ્ચે તીરનું નિશાન કરી અને લખવાનું છે. જોડકા પ્રશ્ન પાંચમાં માત્ર નામ લખવાનું છે અને સામે તેનો સવાલનો જવાબ લખવાનો છે, ચિત્ર ચોંટાડવાના નથી. આગળ પણ એ રીતે, આમાં પણ બમાં પણ એ રીતે, માત્ર તેના નામ જ લખવાના છે, ચિત્રો ચોંટાડવાના નથી. આમાં પણ એ રીતે કરવાનું છે. પ્રશ્ન ડમાં જેમ અગાઉ કહ્યું તે રીતે દોરી અને લખવાનું છે. પડી ગઈ ને ખબર આજનું હોમવર્ક એટલે કે ગૃહ કાર્ય? તો આવજો વિદ્યાર્થી મિત્રો.